અપડેટ થી તમને ખ્યાલ છે આપણા માર્કેટ્સમાં શુક્રવારે ખાસો મોટો કડાકો બોલાયો. તમે જો ગત સપ્તાહ જે હતું એક નાનું સપ્તાહ હતું અને બે ટ્રેડિંગ સેશન એવા રહ્યા જ્યાં તમને એક મેજર કરેક્શન માર્કેટમાં આવતું દેખાયું. કારણ હતું વૈશ્વિક બજારોમાં ઘટાડો, કારણ કે ફેડની મિનિટ્સ બાદ તમે જો આ એક ઘટાડો આગળ વધતો દેખાયો. પણ જે શુક્રવારનો ટ્રેડ તમે જો યુએસમાં જોયો હોય તો એ વિપરીત હતો, એટલે કે તમે ટેકનિકલ બાઉન્સ જોયો છે. ત્યાં એક મોટો કડાકો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા જેની અસર આપણા પર થઈ. હવે આ ટેકનિકલ બાઉન્સની કેટલી અસર થાય છે એના પર આપણી નજર હશે, કારણ કે હજુ સ્થિતિ સુધરી નથી રહી. અને તમે જો ઘણા બધા સેનેટના સભ્યો જે છે પાછલા દિવસોમાં એક સપોર્ટ આપી રહ્યા હતા કે હવે જો જ્યારે રિકવરી આટલી સુધરી દેખાઈ રહી છે, ગ્રોથ દેખાઈ રહ્યો છે, તો સામે હવે તમારે ઇન્ફ્લેશનના ધ્યાનમાં રાખીને જલ્દી જ ટેપરિંગ શરૂ કરી દેવું પડશે. પણ તમે જો ગઈકાલે એક સેનેટના સભ્ય દ્વારા ફરી પાછા આ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે જો ડેલ્ટા વેરિયન્ટની સ્થિતિ બગડશે તો પછી હું મારું સ્ટેટમેન્ટ બદલી શકું છું, કારણ કે અત્યારે ડેલ્ટા વેરિયન્ટની પરિસ્થિતિ ખરેખર વણસી રહી છે. તમે જો હોસ્પિટલ્સમાં જગ્યા નથી મળી રહી યુએસમાં, ત્યાં ખાસી તકલીફ અત્યારે આપણને જોવા મળી રહી છે. તો જે રીતે ડેલ્ટા વેરિયન્ટ આગળ વધી રહ્યો છે આ એક ચિંતાનો વિષય મોટો બનતો દેખાયો છે. અને આ હવે તમે જો આ સપ્તાહ દરમિયાન જેક્સન હોલમાં એક મોટી મિટિંગ થવાની છે જ્યાં ઇકોનોમિસ્ટ પણ હશે, ફેડ ચેરમેન પણ હશે, તો આ મીટિંગ ઉપર સૌ કોઈની નજર છે. અને ત્યાંથી ફરી પાછું સ્ટેટમેન્ટ શું નીકળીને આવે છે ફેડનું, એના પર માર્કેટ આ સપ્તાહ દરમિયાન રિએક્ટ કરશે. અને ધ્યાન રાખજો, આ સપ્તાહ આપણો જે છે એ ખાસ કરીને મંથલી એક્સપાયરીનો સપ્તાહ છે, તો માર્કેટ એને સાવચેતી રાખીને જ ટ્રેડ કરશે, કારણ કે બે ટ્રેડિંગ સેશન પાછલા ખાસા દબાણમાં રહ્યા છે, ખાસું દબાણ આપણે સહન કર્યું છે. તો પહેલાં તો વૈશ્વિક બજારોમાં અત્યારે નિકાય તમે જો 1.5% ઉપર શાંઘાઈમાં સ્ટ્રેન્થ છે. નિકાય તમે જો જે ત્રણ ટ્રેડિંગ સેશનમાં ખાસ કરીને હેંગશાંગે જે દબાણ દેખાડ્યું છે ત્યાંથી બાઉન્સની તૈયારી અત્યારે છે. ઓલમોસ્ટ 1.25% ઉપર તમને અત્યારે હેંગશાંગ જોવા મળશે. પ્રી માર્કેટ પર નજર કરો તો ડાઉ ફ્યુચર્સ, એસએનપી અને નાસડેક ત્રણેયમાં તમને અત્યારે એક બાઉન્સના જ સંકેત દેખાઈ રહ્યા છે. ઓઇલમાં કોઈ ખાસ બદલાવ નથી, હા 66.65 પર આવતો દેખાયો છે, તો આ એક થોડુંક આપણા માટે રિલીફ છે. સોનાના ફ્રન્ટ પર રિલીફ છે, ત્યાં કોઈ બદલાવ નથી. અને યુએસ બોન્ડ ઇલ તમે જો 1.26 પર જોવા મળી રહી છે. અને એકવાર આપણે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ પર પણ નજર કરવી જોઈએ, કારણ કે 93.5 પાર આપણને શુક્રવારે ડોલર ઇન્ડેક્સ દેખાયો હતો. આજે હવે તમે જો ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ પર નજર હશે, તમે જો ઓલમોસ્ટ 99 તમે ખાસ કરીને બોન્ડ ઇલ પર નજર કરી રહ્યા છો 1.26, અને ડોલર ઇન્ડેક્સ 93.35 પર પહોંચ્યો છે, તો અહીંયા પણ થોડીક રિલીફ ચોક્કસ આપણને મળી રહી છે. તો આના પર ચર્ચાને આગળ વધારીએ. જનમ સિક્યોરિટીઝના કિરણ જાની આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણ, ગુડ મોર્નિંગ. તો વૈશ્વિક બજારોને હાલે કઈ રીતે મૂલવશો, ડાઉ પર આપની સ્ટ્રેટેજી? વેરી ગુડ મોર્નિંગ એવરીવન, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. અને ઇન્ટરનેશનલ માર્કેટની જો આપણે વાત કરીએ તો ફ્રાઇડે એક પોઝિટિવ ક્લોઝ આપ્યું હતું, અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ આજે પણ એક ગેપ અપ ઓપનિંગ થાય એવા સંકેતો આપણને એશિયન માર્કેટ તરફથી મળી રહ્યા છે. પર્ટિક્યુલરલી જો આપણે ડાઉ જોન્સની વાત કરીએ તો તમે રાઇટલી મેન્શન કર્યું કે ફ્રાઇડે જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ફેડ તરફથી કે કોરોનાને કારણે જે ટેપરિંગનો એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા હતા આગળ કે આજે વર્ષના અંતમાં સુધીમાં અમે ટેપરિંગ સ્ટાર્ટ કરશું, તો ત્યાં થોડું હજી પણ કન્ફ્યુઝન આપણને દેખાઈ રહ્યું છે. બહુ ક્લેરિટી નથી કે ટેપરિંગ સ્ટાર્ટ થશે કે નહીં થશે, અને એના કારણે આપણે જોયું કે ફ્રાઇડે ડાઉ જોન્સ એક સારી તેજી સાથે બંધ થયું હતું. ઓવરઓલ સ્ટ્રક્ચર તમે ડાઉ જોન્સનું જોશો તો 50 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ટ્રેડ કરી રહ્યું છે. થર્સડે એમણે ડોજી કેન્ડલસ્ટિક્સ પેટર્ન ફોર્મેશન કર્યું હતું, અને ફ્રાઇડે એક બુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બનાવી હતી. સો આ કેન્ડલસ્ટિક્સ પેટર્નને તમે કન્સિડર કરશો તો એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ પેટર્ન 50 ડેઝ મૂવિંગ એવરેજના ઉપર આપણને જોવા મળી છે. ડેફિનેટલી ડાઉનમાં એક રિવર્સલ જોવા મળે છે, અને એના કારણે આપણે એશિયન માર્કેટને પણ ઉપર આવતા જોઈ શકીએ છીએ. બીજું, આજે વીકનો ફ્રાઇડે છે, ફ્રાઇડે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. જેક્સન હોલની જે મિટિંગ છે એમાં ફેડ ચેરમેનનું જે સ્ટેટમેન્ટ આવવાનું છે એ ફ્રાઇડે આવવાનું છે. સો ત્યાં સુધી મોરઓરલેસ જે માર્કેટનો ટ્રેન્ડ રહેશે આખા વીકનો એ સાઇડવેઝ ટુ બુલિશ રહે એવું અમને લાગી રહ્યું છે.